हेलो स्टूडेंट्स, आज आप नव लेक्चर शुरू करिए। चेप्टर नंबर 6 आनुवंशिकता आणवीय आधार। आगळना पांचमा चेप्टर नी अंदर आपणे आनुवंशिकता छे ए कई रीते आवे छे, मतलब के एनो जे आखी बाबत छे जुदा जुदा प्रयोगों द्वारा आपणे समझाता। तो आनी अंदर छे ए आनुवंशिकता आणवीय आधार नो मतलब આપણે આગળના ચેપ્ટરમાં ખબર છે કે આનુવંશિકતા કોના કારણે છે, તો કે રંગસૂત્રની અંદરના જનીનોના કારણે છે, જેને મેન્ડલે કારકો કીધા હતા। તો આ જે મેન્ડલના પ્રયોગો દરમિયાન આપણે ભણ્યા હતા કે મેન્ડલે જેને કારક કીધા, એ કારક શું હતા, તો કે એ આનુવંશિકતા નક્કી કરતા હતા, આનુવંશિકતા એ નક્કી કરતા હતા, અથવા એ વારસાગમન નક્કી કરતા હતા। પણ એ આનુવંશિકતા નક્કી કરનારા કારક જેને પાછળથી આપણે જનીન તરીકે ઓળખીએ છીએ, એને જોન્સને જનીન નામ આપ્યું। પણ આ જનીન શું છે એ કોઈને ખબર નહોતી। તો આ ચેપ્ટરની અંદર જે આનુવંશિકતા માટે, વારસાગમન માટે જે જવાબદાર છે, સજીવના લક્ષણો પેઢી દર પેઢી વારસામાં ઉતરે છે એ નક્કી કરવા માટે જવાબદાર એવા જે જનીનો છે એ શું છે, એ કયો અણુ એવો છે કે જેને કારણે આનુવંશિકતા છે એ જોવા મળે છે। તો એ બધું છે એ આનુવંશિકતાના આણ્વીય આધારમાં આપણે ભણવાનું છે। હવે એની અંદર આમ જોઈએ તો તમારું 11માનું બાયોકેમિસ્ટ્રી છે એ આની સાથે રિલેટેડ છે, પણ આપણે આની અંદર અમુક બાબતો 11th થી જુદી આવે છે। આમ થોડાક બે પોઈન્ટ છે એ 11th માં છે જે આમાં નથી, છતાં આપણે બધું સમજીએ અને સાથે સાથે તમારે જેમને નીટ દેવાની હોય એ તો 11th તૈયાર કરતા હોય, પણ ન આપવાની હોય એણે પણ આ ચેપ્ટરનો આ જે ડીએનએ વાળો મુદ્દો વધારે સારી રીતે સમજી શકાય એટલા માટે 11th નું જે ડીએનએનો પોઈન્ટ છે એ ફરીથી પાછો જોવો જોઈએ। તો પહેલું આપણે જોઈએ કે બે પ્રકારના જે ન્યુક્લિક એસિડની અંદર આપણે ભણીએ છીએ, ન્યુક્લિક એસિડ, ન્યુક્લિક એસિડ છે એની અંદર આવશે ડીએનએ અને આરએનએ। આ બધું છે આપણે આગળ સમજવાનું છે, અત્યારે ખાલી યાદ રાખશું ડીએનએ અને આરએનએ શું છે, ન્યુક્લિક એસિડ છે, અને આ બંને છે એ જ આનુવંશિક અથવા જનીન દ્રવ્ય તરીકે વર્તે છે। આ બંને શું છે, તો કે એ જનીન દ્રવ્ય તરીકે વર્તે છે, જનીન દ્રવ્ય તરીકે વર્તે છે અને આનુવંશિકતા નક્કી કરે છે। હવે ડીએનએ છે એ પણ જનીન દ્રવ્ય છે, આરએનએ છે એ પણ જનીન દ્રવ્ય છે, પણ અલગ અલગની અંદર। ડીએનએ કોની અંદર જનીન દ્રવ્ય તરીકે વર્તે, તો કે મોટા ભાગના સજીવ છે એની અંદર ડીએનએ જનીન દ્રવ્ય હોય, આપણી અંદર પણ જનીન દ્રવ્ય તરીકે ડીએનએ છે, પણ કેટલાક, બધા નહીં જો શબ્દ છે, કેટલાક કેટલાક વાયરસમાં, તમે આ 11th માં ભણી ગયા છો બરાબર, કેટલાક વાયરસ છે એનું જનીન દ્રવ્ય ડીએનએ હોય, પણ કેટલાક વાયરસનું જનીન દ્રવ્ય આરએનએનું બનેલું હોય, અને આવા જે સામાન્ય રીતે જેનું જનીન દ્રવ્ય આરએનએનું બનેલું હોય એમાં રીટ્રો સમૂહના વાયરસોનો આપણે સમાવેશ કરીએ। અને હવે જે આ જનીન દ્રવ્ય તો છે આરએનએ, પણ આરએનએ છે એની કામગીરી છે એ ડીએનએથી અલગ ટાઈપની છે, ભલે એ કેટલાકમાં જનીન દ્રવ્ય તરીકે વર્તે છે, પણ મુખ્યત્વે એની જે કામગીરી છે, આરએનએના કાર્ય આપણે આગળ ભણવાના છે, આરએનએના કાર્ય, પણ જે રીતે ટેક્સ્ટ બુકમાં ઉલ્લેખ આવતો જાય એ રીતના પોઈન્ટ આપણે ક્રમિક ભણીએ છીએ, એટલે એમાં એનો ઉલ્લેખ છે કે એ છે એ મેસેન્જર તરીકેની ભૂમિકા ભજવે છે, એટલે કે સંદેશા વાહક તરીકે કામ કરે છે, આ ઉપરાંત એ સંરચનાત્મક કામ કરે છે। આપણે ભણી ગયા છીએ કે આ રિબોઝોમ છે એના બંધારણની અંદર રિબોઝોમલ આરએનએ, આરએનએના 3 પ્રકાર છે ને, એમઆરએનએ એટલે મેસેન્જર આરએનએ, આરઆરએનએ એટલે કે રિબોઝોમલ આરએનએ, ટીઆરએનએ એટલે કે ટ્રાન્સફર આરએનએ, તો એ પૈકીનો આરઆરએનએ રિબોઝોમલ આરએનએ છે એ રિબોઝોમના રચનામાં જોડાયેલો છે, મતલબ કે રિબોઝોમના બંધારણમાં છે, રિબોઝોમ બનાવે છે, આરઆરએનએ ને પ્રોટીનને ભેગા થઈને રિબોઝોમ બનાવતા હોય, તો એ સંરચનાત્મક તરીકેની કામગીરી કરે છે, એ અનુકૂલન કારક તરીકેની કામગીરી કરે છે, બરાબર, અનુકૂલન કારક આ બધું શું છે એ આગળ આપણે આ જ ચેપ્ટરમાં ભણવામાં આવશે, અને ઉત્પ્રેરક તરીકેની કામગીરી પણ કરે છે। તો આ બધા એના જે કાર્ય છે એ આખા ડીએનએથી અલગ છે, પણ એ
અમુક વાયરસની અંદર જનીનદ્રવ્ય તરીકે વર્તે અને ડીએનએ છે એ મોટા ભાગના સજીવોની અંદર જનીનદ્રવ્ય તરીકે વર્તે. તો અત્યારે હવે આપણે ડીએનએ વિશે આગળ ડિટેલમાં ભણવાનું છે. આગળના લેક્ચરમાં આપણે ભણ્યા હતા કે ડીએનએ છે એ સજીવ સૃષ્ટિનો સૌથી ઇન્ટરેસ્ટિંગ અણુ છે કહી શકાય, કેમ કે એક એવો અણુ છે કે જે પ્રજનન કરે છે. પ્રજનન કરે છે પણ કેવું પ્રજનન? અલિંગી લિંગી તમે જે પ્રજનન ભણી ગયા એ પૈકીનું, તો કે એવું નહીં, પણ આનું પ્રજનન છે એ આણ્વિક પ્રજનન કહેવાય. અણુ પ્રજનન કરે તો એને શું કહી શકાય? આણ્વિક પ્રજનન કહેવાય. અને એવું આણ્વિક પ્રજનન દર્શાવતો અણુ છે એ કયો? તો એ ડીએનએ છે, કેમ કે એકમાંથી એ બીજો ડીએનએ પોતાના જેવો પોતાની જાતે જ પોતાની રીતે જ બનાવી લે છે અને એને આપણે ડીએનએ ના સ્વયંજનન તરીકે આગળ ભણશું. અત્યારે આપણે ભણશું હવે ડીએનએ વિશે. ડીએનએ છે એ શું છે? તો ડીએનએ છે એનું પહેલા તો આપણને પૂરું નામ છે એ આવડવું જોઈએ. આપણે સાથે સાથે આરએનએ છે એને પણ જોઈએ. એ બંને છે એ ન્યુક્લિક એસિડ છે, બંનેની સાથે કમ્પેરિઝન થઈ શકે એટલે સાથે ભણતા જઈએ. પહેલું લખીએ આપણે ન્યુક્લિક એસિડ. ન્યુક્લિક એસિડ છે એની અંદર બે પ્રકાર આવશે, ડીએનએ અને આરએનએ. આપણે આરએનએ નું નામ પહેલું રાખીએ, ડીએનએ નું નામ બીજું રાખીએ. શું કામ? એ તમને હમણાં ખ્યાલ આવશે. ન્યુક્લિક એસિડ છે એ શું છે? તો કે ન્યુક્લિક એસિડ એક જાતની પોલી ન્યુક્લિઓટાઇડ શૃંખલા છે. એક આખી શૃંખલા છે, લાંબો એક પોલિમર છે એમ કહી શકાય. હવે પોલી ન્યુક્લિઓટાઇડ, પોલી એટલે ઘણા બધા અને ન્યુક્લિઓટાઇડ એટલે કે એના એકમો છે એ. આ ધારો કે એક ન્યુક્લિઓટાઇડ છે, આવા ઘણા બધા ન્યુક્લિઓટાઇડ છે એ એકબીજા સાથે જોડાતા જાય અને એને કારણે બને પોલી ન્યુક્લિઓટાઇડ શૃંખલા. તો તમે જે રીતે ભણી ગયા છો કે પ્રોટીન હોય એમાં એક એક છે એમિનો એસિડ એકબીજા સાથે પેપ્ટાઇડ બંધ વડે જોડાય અને આવી શૃંખલા બને એને પોલીપેપ્ટાઇડ શૃંખલા કહીએ, અને આવી એક અથવા એક કરતાં વધારે પોલીપેપ્ટાઇડ શૃંખલાને પ્રોટીન કહીએ. તો એમાં પણ જે રીતે આવા એકમો જોડાતા હતા એ જ રીતે ન્યુક્લિક એસિડ છે એની અંદર પણ આવા એકમો જોડાય છે, પણ આના એકમો છે એને આપણે શું કહેશું? એક એક એકમને કહેશું ન્યુક્લિઓટાઇડ. ન્યુક્લિઓટાઇડ. તો ડીએનએ હોય કે આરએનએ હોય એ આખી પોલિમર છે, મતલબ કે લાંબી શૃંખલા છે, અને એના એક એક મોનોમર છે એને શું કહેશું? ન્યુક્લિઓટાઇડ. તો બંનેની અંદરના જે મોનોમર છે એ ન્યુક્લિઓટાઇડ છે અને એને કારણે આખી પોલિમર શૃંખલા બને છે એ આરએનએ અને ડીએનએ. બંનેની અંદર થોડોક ડિફરન્સ છે, બાકી બેની અંદર અમુક વસ્તુ કોમન છે. પહેલું આપણે જોઈએ કે આ બેની અંદર શું હોય, તો કે બેની અંદર મેઇન ત્રણ વસ્તુ હોય. પહેલી છે કે એની અંદર શર્કરા હોય, બરાબર. બીજું છે એ એની અંદર હોય નાઇટ્રોજન બેઝ, નાઇટ્રોજન બેઝ. અને ત્રીજું છે એ એની અંદર ફોસ્ફોરિક એસિડ, જે આપણે કહેશું ફોસ્ફેટ સમૂહ તરીકે, અથવા આપણે ખાલી ફોસ્ફેટ કહીએ. તો આ ત્રણ વસ્તુ છે એનાથી આખો એનો એક આવો ન્યુક્લિઓટાઇડ બને છે. આવો એક ભાગ આખો ત્રણથી ભેગો બને એને આપણે કહેશું ન્યુક્લિઓટાઇડ. હવે આ ન્યુક્લિઓટાઇડ છે, બરાબર, એવા ઘણા બધા ન્યુક્લિઓટાઇડ જોડાય એટલે બની જાય એને આપણે પોલી ન્યુક્લિઓટાઇડ કહીએ. હવે એક એક વિશે સમજીએ, એક એક છે એના વિશેની માહિતી લઈએ. બેની અંદર જે ડિફરન્સ છે એમાં ફોસ્ફેટનો કોઈ ડિફરન્સ નથી. જે ડિફરન્સ હશે એ કેનો હશે? તો કે શર્કરાનો અને બેઝનો, નાઇટ્રોજન બેઝ છે એનો બેમાં ડિફરન્સ છે, બાકી એની વચ્ચે ફોસ્ફેટ તો બેમાં સમાન છે. પહેલું જોઈએ આપણે અલગથી અહીંયા હેડિંગ કરીએ, શર્કરા વિશે જોઈએ કે શર્કરા છે એ કેવી છે. તો શર્કરા 11th બાયોકેમિસ્ટ્રીમાં આવે છે અને એ શર્કરા છે એની અંદર પેન્ટોઝ શર્કરા. પેન્ટોઝ શર્કરા નામ ઉપરથી ખ્યાલ આવી જાય, પેન્ટોઝ એટલે પાંચને મળતું છે, મતલબ પાંચ કાર્બનવાળી શર્કરા હોય એને આપણે પેન્ટોઝ શર્કરા કહીએ. આવી જે પાંચ કાર્બનવાળી શર્કરા છે એની અંદર બે પ્રકારની શર્કરા, એક રિબોઝ શર્કરા
અને એક છે ડીઓક્સી રિબોઝ શર્કરા, બરાબર. આ બંને શર્કરાઓ છે. આના નામ સાથે આપણે જાણીએ છીએ આરએનએ, એટલે એને આપણે ફૂલ ફોર્મ કહેશું રિબો ન્યુક્લિક એસિડ, અને ડીએનએ છે એને આપણે નામ આપશું ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ. આ છે રિબોઝ ન્યુક્લિક એસિડ ને આ ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ. તો આરએનએ છે એમાં રિબોઝ પેન્ટોઝ શર્કરા છે, આ રિબોઝ પેન્ટોઝ શર્કરા, અને ડીએનએ છે એમાં ડીઓક્સી રિબો પેન્ટોઝ શર્કરા છે. હવે આ શર્કરાનું બંધારણ છે એ આપણે જોઈએ. એના બંધારણની અંદર 5 કાર્બન છે, એટલે અહીંયા આપણે આ રીતે એને બતાવીએ, આ રીતે, બરાબર. દરેક જગ્યાએ અહીંયા આપણે શું સમજી લઈએ, કાર્બન અહીંયા 0. આ પહેલા નંબરનો કાર્બન અહીંયા સ્થાન છે પહેલો, આ કાર્બન છે એ બીજા નંબરનો, આ કાર્બન છે એ ત્રીજા નંબરનો, અને અહીંયા કાર્બન છે એ ચોથા નંબરનો. તો તમને એમ થશે કે ખૂણા 5 છે તો આ કેમ 4 થયા, બરાબર. પણ એની આખી જે તમને 11th ની અંદર સમજાવવામાં આવશે કે આખી એની જે બંધારણ બનતું હોય ત્યારે એની શૃંખલામય બંધારણમાંથી આવું રિંગ સ્વરૂપનું બંધારણ છે એ બને ત્યારે એના જોડાણને કારણે 5મો કાર્બન છે એ અહીંયા જતો રહેશે. આ કાર્બન છે એ કેટલામો છે, 5મો. તો 1, 2, 3, 4 અને 5 કાર્બન, બરાબર. આ રિબોઝ પેન્ટોઝ શર્કરા આપણે બનાવશું આમાંથી. ડીઓક્સી રિબોઝ પેન્ટોઝ શર્કરાનું માળખું સેમ આ જ છે, સેમ આ જ રીતે, પણ એની વચ્ચેનો ડિફરન્સ છે એ તમે બે સાથે આપણે બતાવીએ એટલે તમને ખ્યાલ આવશે. અહીંયા કાર્બન, અહીંયા કાર્બન, કાર્બન, કાર્બન 0, અને આ 5મો કાર્બન, બરાબર. પણ હવે એની અંદર છે એ આપણે લખીએ કે અહીંયા છે OH, H, અહીંયા H, OH, અહીંયા H, OH, અને અહીંયા છે એ આપણે એનો જે 5મું સ્થાન છે ને, આ ચોથું સ્થાન, બરાબર. અને અહીંયાથી આપણે એને બતાવીએ છીએ, સોરી, આ જે ભાગ છે ત્યાંથી આપણે બતાવીએ છીએ OH, સોરી H, અને અહીંયા CH2OH, CH2OH. આ રીતનું બંધારણ છે, આ રિબો પેન્ટોઝ શર્કરા છે, બરાબર. હવે રિબો પેન્ટોઝ શર્કરા છે એમાં બે પ્રકારની હોય, તમારે એ 11th ના શર્કરામાં ભણવાનું આવશે એક્સ્ટ્રામાં. ખાસ આપણે આ સ્થાન જોઈએ જે પહેલા સ્થાનમાં અહીંયા એચ અને ઓએચ ઉપર છે. જો આ જે સ્થાન છે એમાં ઓએચ ઉપર હોય તો આને બીટા શર્કરા કહેવામાં આવે. આ ખાસ છે, એ એક્સ્ટ્રા પોઈન્ટ છે, ધ્યાનમાં રાખજો નીટવાળા, કે આ જે છે ત્યાં ઓએચ ઉપર હોય તો એને બીટા શર્કરા કહેવામાં આવે. હું અલગથી અહીંયા લખી દઉં કે આટલો ભાગ છે અહીંયા ઓએચ અને એચ આ રીતે હોય તો એને શું કહેવાય, બીટા શર્કરા, બીટા શર્કરા કહેવાય. પણ જો ઊંધું હોય, ઉપર એચ હોય અને નીચે ઓએચ હોય તો એને આપણે શું કહેશું, તો એને કહેશું આપણે આલ્ફા શર્કરા. તો જે રિબો પેન્ટોઝ શર્કરા છે એ કેવી છે તમે જોઈ શકો છો, એચ ઉપર હોય તો આલ્ફા અને એચ નીચે હોય તો બીટા. તો આ કેવી શર્કરા કહેવાશે, બીટા શર્કરા કહેવાશે. તો આ છે એ જે રિબોઝ શર્કરા છે, પણ એને કેવી કહેશું આપણે, બીટા રિબોઝ પેન્ટોઝ શર્કરા. આ બેને લાગે ને પેન્ટોઝના જ પ્રકાર છે, એટલે બીટા રિબો પેન્ટોઝ શર્કરા છે એ આરએનએમાં છે. હવે ડીએનએની વાત કરીએ, ડીએનએની અંદર પણ સેમ એ જ રીતે એક જ ફેર પડશે. આમાં પણ બીટા પ્રકારની શર્કરા છે, બીટા શર્કરા હોય તો એચ ઉપર આવશે અને ઓએચ છે, સોરી, ઓએચ ઉપર આવશે અને એચ છે એ નીચે આવશે, આ રીતે, આની જેમ જ, બેમાં સેમ જ છે. હવે અહીંયા પણ છે એ એચ અને અહીંયા જે આવશે સી એચ ટુ ઓએચ, આ છે એ પણ બેમાં સરખું. એની અંદર અહીંયા આપણે જોઈએ એચ અને ઓએચ, આ પણ સરખું, પણ એક જ ડિફરન્સ આવશે, અને એ છે એ અહીંયા એચ અને અહીંયા એચ. કઈ જગ્યાએ ડિફરન્સ આવ્યો તમને હું રાઉન્ડ કરી દઉં એટલે ખ્યાલ આવે.
આ છે બીજું સ્થાન છે, કાર્બન કેટલામો છે? બીજો. બરાબર, આ બીજો કાર્બન છે ન્યા નીચે તરફ આપણે જોઈ શકીએ ઓએચ છે, પણ અહીંયા કાર્બન બીજો છે એના સ્થાને અહીંયા શું છે? એચ. શું ઘટી ગયું, શું ઓછું છે? તો કે એક ઓક્સિજન ઘટે છે. બરાબર, દૂર થવું એના માટે આપણે ડી શબ્દ ઉમેરીએ છીએ ઇંગ્લિશમાં, ડી ઓક્સી. એટલે કે એક ઓક્સિજન છે એ આની અંદર છે પણ આની અંદર નથી, આના કરતાં આની અંદર એક ઓક્સિજન ઘટે આ રિબોઝ શર્કરા, તો આ કેવી છે? ડી ઓક્સી રિબોઝ શર્કરા. બે સરખું જ પણ એક જ ફેરફાર થઈ ગયો છે, એને કારણે નામ બદલાઈ ગયા, આ રિબોઝ અને આ ડી ઓક્સિરિબોઝ. પણ આ પણ બીટા પ્રકારની છે એટલે બીટા ડી ઓક્સિરિબો પેન્ટો શર્કરા કહેશું. હવે આપણને એમ થશે કે આ બે સરખા જ છે પણ ભગવાને આને કંઈક ઓછું કરી દીધું, ઓછું આપ્યું છે. બરાબર, આને એના કરતાં વધારે આપ્યું. પણ ઘણી વખત છે કંઈક ઓછું મળે એ ફાયદાકારક હોય, અને તમે આ છે એના વિશે આગળ ડિટેલમાં ભણશો ત્યારે તમને ખબર પડશે કે આ છે ને એ આખી સૃષ્ટિ માટે આમ કહી શકાય કે ગેમ ચેન્જર છે. બીજું સ્થાન છે ને એ ખાસ યાદ રાખવાનું, આને કારણે જ ડીએનએ છે એ સજીવ સૃષ્ટિનો સૌથી નંબર વન કહી શકાય એવો જીવ અણુ છે. આ જો આની જેવો હોત તો એનું એટલું મહત્વ ન રહેત. બરાબર, પણ કંઈક ઓછું આપ્યું છે એ ફાયદા માટે આપ્યું છે, અને એને કારણે જ એ આના કરતા વધારે ચડિયાતો છે. આરએનએ કરતા ડીએનએ છે એ જનીન દ્રવ્ય તરીકે વધારે અગત્યનો છે. બે વર્તી શકે જનીન દ્રવ્ય તરીકે, પણ ડીએનએ છે એ સુકામે મહત્વનો છે કારણ કે એનું બીજું સ્થાન છે ત્યાં એક ઓક્સિજન ઓછો છે, એને કારણે એ ખૂબ મહત્વનો છે. તો અહીંયા તમને બંને શર્કરા છે એ સમજાઈ ગઈ હશે. આરએનએ માં કઈ શર્કરા આવે? તો કે રિબો પેન્ટો શર્કરા. અને ડીએનએ માં કઈ આવશે? ડીઓક્સી રિબો પેન્ટો શર્કરા. આ એક્સ્ટ્રા પોઈન્ટ છે કે એને ક્યાંય પણ પૂછાય કે આલ્ફા રિબોઝ કે આલ્ફા ડીઓક્સી રિબોઝ કે બીટા, તો આપણને ખબર હોવી જોઈએ કે આપણે જે ભણીએ છીએ ડીએનએ આરએનએ એમાં કયું આવશે? બીટા પ્રકારની શર્કરા આવશે. સાથે એક એક્સ્ટ્રા પોઈન્ટ, જે એટીપી છે એટીપીના બંધારણની અંદર પણ પેન્ટો શર્કરા છે, એટીપીની અંદર રિબોઝ શર્કરા આવશે, એ પણ કેવી? બીટા રિબોઝ શર્કરા. એટીપી છે એની અને આરએનએની શર્કરાઓ છે મળતી આવે છે. આવો ક્યાંય પ્રશ્ન આવે કે એટીપીની શર્કરા કોની શર્કરા સાથે મળતી આવે, આરએનએ કે ડીએનએ, તો આરએનએની શર્કરા સાથે એ મળતી આવશે. આ જોઈ ગયું. હવે આપણે એનો બીજો મુદ્દો છે એ જોઈએ, અને બીજો મુદ્દો છે એ જોતા પહેલા હજી પણ એક એક્સ્ટ્રા પોઈન્ટ છે એ આની અંદર ઉમેરી દઈએ. તમારે ભણવામાં આવતું હશે એલ અને ડી સ્વરૂપો, કેમિસ્ટ્રીમાં આવતું હશે. બરાબર, એલ અને ડી સ્વરૂપો, એના વિશે અહીંયા લાગુ પડતી એક્સ્ટ્રા બાબત જોઈએ. એલ એટલે લીવો રોટેટરી, અને એક્સ પેલું ડી એટલે ડેક્સ્ટ્રો રોટેટરી. આના મતલબ શું થાય? રોટેશન એટલે ફરવું, પણ લીવો રોટેટરી અને ડેક્સ્ટ્રો રોટેટરી છે એનો મતલબ ક્યાંક ઘણી જગ્યાએ એમિનો એસિડમાં એવું લાગુ પડે કે એલ એમિનો એસિડ ડી એમિનો એસિડ. બરાબર, અને આની અંદર પણ એવું લાગુ પડશે. તો જે કંઈ એના રોટેશન છે એ કઈ સાઈડ થાય? આપણે યાદ રાખશું કે ડી ડેક્સ્ટ્રો રોટેટરી એટલે જમણું એનું જે રોટેશન રોટેશન, અને એલ એટલે ડાબુ રોટેશન. આ છે ખાસ યાદ રાખજો. એલને આપણે કહીએ છીએ ને કે લેફ્ટ, એના ઉપરથી આપણે આ યાદ રાખી લેશું, અને ડી છે એ જમણું. બરાબર, તો હવે તમે કહી શકો કે આ જે શર્કરા છે એની અંદર એનું રોટેશન થાય તો પણ એ જમણી સાઈડમાં થશે, એટલે કે આને આપણે ડી પ્રકારની ડેક્સ્ટ્રો રોટેટરી પ્રકાર છે કહેશું. બરાબર, એટલે આ શબ્દો છે એ એક્સ્ટ્રાના ધ્યાનમાં રાખશું. શર્કરા પછી બીજો પોઈન્ટ છે એ આપણે ભણીએ એના નાઇટ્રોજન બેઝ વિશે, કે નાઇટ્રોજન બેઝ છે એ ક્યાં ક્યાં છે અને કેવા છે. નાઇટ્રોજન બેઝ, નાઇટ્રોજન બેઝ, નાઇટ્રોજન બેઝ છે એ બે પ્રકારના છે. આમ જોઈએ તો શું છે? તો કે એ
विषम चक्रीय रिंग छे, ए चक्रीय बंधारण धरावे छे। एनी अंदर एक प्रकार छे नाइट्रोजन बेजनी अंदर ए प्यूरिन छे, अने बीजो प्रकार छे ए पिरिमिडिन छे। इलेवंथ नी अंदर आवे छे के विस्थापित प्यूरिन अने विस्थापित पिरिमिडिन। अहीं आपणे लखीए विस्थापित प्यूरिन, ट्वेल्थमां नथी आवतुं પણ નીટવાળાએ પાછું આ પણ આવે એટલે ધ્યાનમાં લેવું પડે, વિસ્થાપિત પ્યુરિન અને બુકમાં એમ લખ્યું પ્રતિસ્થાપિત પિરિમિડિન, પણ ત્યાં પણ એકચ્યુઅલી આવે છે સબસ્ટિટ્યુટેડ, એટલે કે વિસ્થાપિત શબ્દ જ આવે છે વિસ્થાપિત પિરિમિડિન। હવે તમને ખ્યાલ છે કે કોઈની અંદર બરાબર કોઈ પણ પ્રકારના સંયોજનની અંદર આપણે જોઈએ તો કોઈ ક્રિયાશીલ સમૂહ છે એ દૂર થઈ બીજા કોઈ ક્રિયાશીલ સમૂહ વડે એક ક્રિયાશીલ સમૂહ દૂર થાય અને જેના વડે દૂર થયો એ ત્યાં જોડાઈ જાય। આપણે જાણીએ છીએ કે કોઈ પણ પહેલામાં આપણે એમિનો એસિડમાં ભેળા હતા કે વિસ્થાપિત મિથેન છે, એવી રીતે આ બે છે એને આપણે કઈ રીતે સમજવાનું। એમિનો એસિડમાં તો આપણે ભેળા હતા કે એની અંદર છે આ એચ હોય ચારેય બાજુ તો એ દૂર થઈ જાય અને કાર્બોક્સિલ સમૂહ છે, એમિનો સમૂહ છે, આર સમૂહ છે, એવા સમૂહ જોડાઈ જાય બરાબર। અમુક ક્રિયાશીલ સમૂહ દૂર થઈને એની જગ્યાએ બીજા ક્રિયાશીલ સમૂહ જોડાઈ જતા હોય તો એને વિસ્થાપન થયું આપણે કહીએ। તો અહીંયા વિસ્થાપિત પ્યુરિન અને વિસ્થાપિત પિરિમિડિનનો મતલબ શું છે એ થોડું આપણે એક્સ્ટ્રા સમજી લઈએ। પ્યુરિન પ્રકારના બેઝ છે, આ એક્સ્ટ્રા પોઈન્ટ છે, પ્યુરિન એ પ્યુરિનમાં પણ રૂપાંતરિત થઈ શકે, એક પ્રકારનો પ્યુરિન બીજા પ્રકારના પ્યુરિનમાં રૂપાંતરિત થઈ શકે છે, અને પ્યુરિન છે એ પિરિમિડિનમાં પણ રૂપાંતરિત થઈ શકે, તો એ જ રીતે પિરિમિડિન પણ પાછો પ્યુરિનમાં રૂપાંતરિત થઈ શકે। સમજાઈ ગયું? એક પ્રકાર પોતાના જ પ્રકારમાં રૂપાંતરિત થઈ શકે અને એક પ્રકાર એ બીજા પ્રકાર સાથે પણ રૂપાંતરિત થઈ શકે છે। તો આ જે બાબત છે એને આપણે ટ્રાન્ઝિશન ઇંગ્લિશમાં કહીએ, આવી રીતે થાય એક જ પ્રકારનું તો એને ટ્રાન્ઝિશન તરીકે ઓળખીએ છીએ અને આને ટ્રાન્સવર્ઝન તરીકે ઓળખીએ છીએ, ટ્રાન્સવર્ઝન। આ ટ્રાન્સ ઉપરથી તમારે કેટલાય શબ્દો આવશે બરાબર, એટલે ટ્રાન્સ તો બધેમાં લાગશે પણ પાછળનું બદલાશે એટલે આડાવડું ન થઈ જાય, એટલે ખાસ ધ્યાન રાખશું। ટ્રાન્ઝિશન અને ટ્રાન્સવર્ઝન છે એ સબસ્ટિટ્યુશન એટલે કે વિસ્થાપિતના બે પ્રકાર છે, પણ આપણે ઇંગ્લિશ યાદ વધારે નહીં રાખીએ, આપણે ખાલી આ પ્યુરિન ને પિરિમિડિન કેવા છે, વિસ્થાપિત છે એટલે કે એકમાંથી બીજામાં રૂપાંતરિત થઈ શકે છે। પ્યુરિન પ્યુરિનનું રૂપાંતરણ થાય, પ્યુરિન પિરિમિડિનનું રૂપાંતરણ પણ થાય, તો આ પ્રકારના પ્યુરિન અને પિરિમિડિન નાઇટ્રોજન બેઝ છે। હવે પ્યુરિન અને પિરિમિડિન છે એમાં પ્યુરિન છે એમાં બે રિંગ જોવા મળે, એટલે કે એની અંદર આ પ્રકારના જે સ્વરૂપ છે એની આ રીતની આપણને ડબલ રિંગ છે એ જોવા મળશે, આવી ડબલ રિંગ જોવા મળશે। જ્યારે પિરિમિડિન છે ને આ એ સિંગલ રિંગ, આ ઇલેવન્થમાં બધા સ્ટ્રક્ચર તમારે ભણવામાં આવશે, અત્યારે ટ્વેલ્થમાં સ્ટ્રક્ચર નથી આવતા એટલે ખાલી સમજાવવા માટે જ તમને બતાવું છું। પ્યુરિનની અંદર આવી બે રિંગ છે અને પિરિમિડિન છે એમાં એક જ રિંગ છે, આ બેનો મેઇન ડિફરન્સ છે। બે નાઇટ્રોજન યુક્ત છે એટલે આપણે એને નાઇટ્રોજન બેઝ તરીકે ઓળખીએ છીએ। હવે ડબલ રિંગ વાળા કોણ કોણ છે? ડબલ રિંગ વાળા જે છે એમાં એક્ઝામ્પલમાં આવશે બે, એક છે એ એડેનિન, એડેનિન અને આપણે એ વડે દર્શાવીએ છીએ, અને બીજો છે ગ્વાનિન, એડેનિન અને ગ્વાનિન, ગ્વાનિનને આપણે જી વડે દર્શાવીએ છીએ અથવા આપણે આગળ અહીંયા લખી નાખીએ, એ એટલે એડેનિન અને જી એટલે ગ્વાનિન બરાબર। આ છે આપણે છેલ્લે સુધી એ જી તમારે આવ્યા જ કરશે, સાથે સાથે બીજા પણ આવશે આમાં સી ટી અને યુ, સી એટલે સાઇટોસિન, થાઇમિન એટલે ટી અને યુ એટલે યુરેસિલ। એડેનિનને ઘણીવાર એડીનાઇન તરીકે પણ ઉચ્ચાર થતો હોય, ગ્વાનિન, સાઇટોસિન, થાઇમિન અને યુરેસિલ, આ બધા છે એ નાઇટ્રોજન બેઝ છે, પણ એમાંના એડેનિન અને ગ્વાનિન એ ડબલ રિંગ ધરાવે એટલે પ્યુરિન છે,
અને સાઇટોસિન થાઇમિન અને યુરેસિલ એ સિંગલ રિંગ એક જ રિંગ ધરાવે છે એટલે આ છે એ પિરિમિડિન છે ટૂંકમાં આપણે યાદ રાખવા હોય નામ તો એજી છે એ પ્યુરિન છે અને સીટીયુ છે એ કેવા છે પિરિમિડિન છે બરાબર હવે આ બંને પ્રકાર આપણે જોયા નાઇટ્રોજન બેઝના અને ફોસ્ફેટનો અણુ છે ફોસ્ફોરિક એસિડ સ્વરૂપે એ બેયમાં સરખો છે હવે આ ત્રણે ત્રણ એકમો આપણે જોયા પણ એની અંદર આરએનએમાં કઈ રીતના ગોઠવણ હોય અને ડીએનએમાં કઈ રીતની ગોઠવણ હોય એ આપણે જોઈએ એ પહેલાં ન્યુક્લિઓસાઇડ અને ન્યુક્લિઓટાઇડ વિશે જોઈએ ન્યુક્લિઓસાઇડ પહેલું જોઈએ ન્યુક્લિઓસાઇડ ન્યુક્લિઓસાઇડ કેવી રીતે બને તો એની અંદર પેન્ટોઝ શર્કરા આવે પછી એ ડીઓક્સીરીબોઝ પ્રકારની હોય કે રિબોઝ પ્રકારની હોય બે છે એ આવા ન્યુક્લિઓસાઇડ બનાવી શકે હવે આપણે ટૂંકમાં યાદ રાખવા માટે આમ દર્શાવી દઈએ આખી ઘર જેવી દેખાય છે એ શું છે શર્કરા છે આર લખીએ તો રિબોઝ શર્કરા જે આના માટે આપણે દર્શાવીએ અહીંયા દર્શાવી દઈએ આની ન્યુક્લિઓસાઇડ ન્યુક્લિઓસાઇડ છે એમાં આ છે એ ડીએનએ માટે બતાવી દઈએ અને અહીંયા દોરી નાખીએ આરએનએ માટેની બે સરખા જ પ્રકારની આપણે આમ દર્શાવીએ પણ વચ્ચે નામ લખી નાખીએ આર એટલે આ થઈ ગઈ રિબો પેન્ટોઝ શર્કરા હવે આ શર્કરા છે એની અંદર આપણે એના જે કાર્બનની હવે તમને ખબર છે ક્યાં ક્યાં નંબરનો કાર્બન છે આ પહેલા નંબરનો બીજો ત્રીજો ચોથો અને પાંચમો કાર્બન અહીંયા પહેલો બીજો ત્રીજો ચોથો અને પાંચમો કાર્બન બરાબર આ રીતે થઈ ગયું છે પેન્ટોઝ શર્કરા હવે એમાં ન્યુક્લિઓસાઇડ બને કઈ રીતે તો કે ન્યુક્લિઓસાઇડ છે એની અંદર એમાં જે સાઇડમાં એક રચના જોડાઈ જાય એટલે ન્યુક્લિઓસાઇડ બને કઈ રચના જોડાય અને ક્યાંથી જોડાય તો કે શર્કરા સાથે નાઇટ્રોજન બેઝ જોડાઈ જાય તો ન્યુક્લિઓસાઇડ બની જાય નાઇટ્રોજન બેઝ છે આમાં જોડાશે પણ કયા કાર્બન સાથે જોડાશે તો કે પહેલા નંબરનો કાર્બન છે અહીંયા આ જે સ્થાન છે ત્યાં નાઇટ્રોજન બેઝ છે એ જોડાઈ જાય આ આપણે દર્શાવીએ નાઇટ્રોજન બેઝ બરાબર ડીઓક્સી જો રિબો શર્કરા હોય તો પણ ત્યાં પણ નાઇટ્રોજન બેઝ જોડાશે તો પણ પહેલા સ્થાનેથી કોઈ પણની સાથે જોડાય નાઇટ્રોજન બેઝ એ પહેલા સ્થાનેથી હવે આરએનએમાં ક્યાં ક્યાં નાઇટ્રોજન બેઝ હોઈ શકે અને ડીએનએમાં ક્યાં ક્યાં નાઇટ્રોજન બેઝ હોઈ શકે તો જો આરએનએ હોય તો એની અંદર આવશે એ જી સી યુ અને ડીએનએ હોય તો એની અંદર નાઇટ્રોજન બેઝ આવશે એ જી સી અને ટી હવે તમે આમાં પણ જોઈ શકો છો કે અમુક છે એ નાઇટ્રોજન બેઝ ડીએનએમાં હોય અને આરએનએમાં હોય બરાબર પણ અમુક જુદું પડે છે એ ધ્યાનમાં રાખશું તમે જોશો તો એ જી સી આમાં પણ એ જી સી એડેનિન ગ્વાનિન સાઇટોસિન ડીએનએમાં પણ હોય આરએનએમાં પણ હોય પણ જે ડિફરન્સ છે એ યુ એટલે કે યુરેસિલ અને ટી એટલે કે થાઇમિનનો છે આ બે છે એ આપણે યાદ રાખશું કે ડીએનએમાં ટી હોય અને આરએનએ છે એમાં યુ હોય આમ તો તમને યાદ રહી જ જશે આગળ ભણતા જશો પણ કદાચ કોઈને ભૂલાઈ જતું હોય તો આપણે યુ આર યાદ રાખવાનું આઈ એમ વી આર યુ આર યુ આર વાળું યુ આર બરાબર યુ આર એટલે કે યુરેસિલ કેમાં આવશે આરએનએ સાથે થઈ ગયું ભૂલાઈ જાય તો આવી નાની બાબતો આપણે યાદ રાખશું બાકી તમને યાદ રહી જશે કે એજીસીટી ડીએનએમાં હોય કેમ કે વારંવાર તમારે આવશે એજીસીટી એજીસીટી જો કે તમે બાયોટેકમાં પણ અમુક જગ્યાએ આ બધું આવી ગયું હશે એટલે તમને ખ્યાલ જ હશે એજીસીયુ છે એ આરએનએમાં આવશે તો જોડાણ ક્યાંથી થશે એજીસીટી હોય કે એજીસીયુ હોય ડીએનએના જોડાણ હોય કે આરએનએમાં નાઇટ્રોજન બેઝનું જોડાણ હંમેશા યાદ રાખશું પહેલા નંબરનો કાર્બન છે ત્યાંથી એ જોડાશે તો આટલી જે રચના છે આટલી રચના આને આપણે શું કહેશું અને આટલી રચના આને એક ન્યુક્લિઓસાઇડ કહેવામાં આવે છે આ એના મેં નાઇટ્રોજન બેઝના નામ દર્શાવ્યા પણ આટલી રચના છે એ ન્યુક્લિઓસાઇડ તરીકે ઓળખવામાં આવે છે આ છે એ આરએનએના ન્યુક્લિઓસાઇડ છે તો આને આપણે કહેશું રિબો ન્યુક્લિઓસાઇડ અને આ છે ડીએનએનો ન્યુક્લિઓસાઇડ છે એટલે આપણે એને કહેશું ડીઓક્સી રિબો
न्यूक्लियोसाइड। हवे एमा क्यों नाइट्रोजन बेस छे एना आधारे एना जुदा जुदा नाम छे, बराबर। धारो के नाइट्रोजन बेस तरीके एडेनिन होय तो आने आपणे एडिनोसाइन कहेशु। एडिनोसाइन आखी स्ट्रक्चर छे ए रिबोन्यूक्लियोसाइड कहेवाय, पण अहींया जुदा जुदा होय शके ने, एजीसीयू होय, जो ए होय तो एडिनोसाइन, जो त्यां जी होय तो ग्वानोसाइन, जो न्या ए जी सी होय તો આપણે એમ થાય કે એડીનો સાઇન, ગ્વાનો સાઇન, બધે માં સાઇન સાઇન, પણ બધી જગ્યાએ સાઇન કરવા જ ન મંડાય જોયા વગર, બરાબર। એમ અહીંયા પણ સી છે તો ત્યાંથી બદલશે, એમાં આવશે સાઇટિડિન, અને યુ છે તો એમાં આવશે યુરીડિન। જો આ બેયમાં સાઇન સાઇન અને આ બેયમાં ડિન ડિન આવશે। હવે ડી ઓક્સીરીબોઝ ન્યુક્લિયોસાઇડ હોય તો ત્યાં નાઇટ્રોજન બેઝ એજીસીટી માંથી હોય, જો એ હોય એટલે કે એડેનિન હોય તો અહીંયા આપણે એડીનો સાઇન કીધું, પણ આગળ શું લાગી જાય, ડી ઓક્સી, ડી ઓક્સી રિબો, ડી ઓક્સી એડીનો સાઇન, એડીનો સાઇન લખશું પણ આગળ શું લખી નાખવાનું, ડી ઓક્સી એડીનો સાઇન, પછી જી હોય તો ડી ઓક્સી, ડીઓક્સીરીબો એડિનોસાઇન, ડીઓક્સીરીબો ગ્વાનોસાઇન, જો સી હોય તો ડીઓક્સીરીબો સાઇટિડિન, અને જો અહીંયા યુ છે પણ અહીંયા શું આવશે, ટી, ટી હોય તો શું થશે, ડીઓક્સીરીબો થાઇમિડિન, અહીંયા યુરીડિન આવે તો અહીંયા શું આવશે, થાઇમિડિન, બરાબર। બાકીના નામ છે એડિનોસાઇન, ગ્વાનોસાઇન, સાઇટિડિન, એ નામ તો આમાંય છે પણ આગળ ડીઓક્સીરીબો લાગી ગયું, અને આ છેલ્લું નામ બેયમાં બદલાય છે, યુ છે તો યુરીડિન છે, તો ટી હોય તો થાઇમિડિન કહેવાય, પણ આગળ આ છે ડી એન એનું હોવાથી આપણે ડીઓક્સીરીબો કહીએ છીએ। તો આ થઈ ગઈ ન્યુક્લિયોસાઇડની રચના, પણ આપણને એમ થાય કે આ સેના વડે જોઈન્ટ થયો હશે, જોડાય ત્યાં કોઈ બંધ હોય ને, તો આ બંધ છે એ કોની કોની વચ્ચે બને, આની અંદર કે આની અંદર સેમ જ છે, એ બંધ કોની વચ્ચે બનશે, તો એ આપણે અહીંયા જોઈ લઈએ કે આ પેન્ટોઝ શર્કરા છે, બીટા પ્રકારની પેન્ટોઝ શર્કરા છે, એટલે અહીંયા એચ છે ને અહીંયા ઓએચ છે। હવે આ ઓએચ છે એન એ સ્થાનેથી અહીંયા નાઇટ્રોજન બેઝ છે જોડાશે, આ ઓએચ નું સ્થાન છે ને ત્યાંથી હું આમ એમ નમ બતાવું, આને રાખીને બતાવું કે ત્યાંથી નાઇટ્રોજન બેઝ છે એ પછી પ્યુરિન હોય, બે રિંગવાળો, ડબલ રિંગવાળો હોય, કે પછી સિંગલ રિંગવાળો આવો પિરિમિડિન હોય, આ સિંગલવાળો પિરિમિડિન હોય, પણ એની અંદર અહીંયા નાઇટ્રોજન હોય ત્યાંથી એ જોડાય, તો આ નાઇટ્રોજન, આ નાઇટ્રોજન કેનો, નાઇટ્રોજન બેઝનો, આ ઓએચ છે એ કોનો, પેન્ટો શર્કરાનો, એની વચ્ચે જે બંધ બને છે એ બંધ છે એ સામાન્ય રીતે તમે કાર્બોદિતમાં ભણશો કે જે શર્કરાઓ છે એમની વચ્ચે ગ્લાયકોસિડિક બંધ બનતો હોય, પણ અહીંયા આ છે એ નાઇટ્રોજન સાથે બંધ બને છે એટલે એન ગ્લાયકોસિડિક બંધ તરીકે આને ઓળખવામાં આવે છે। હવે એન ગ્લાયકોસિડિક બંધ છે ને એ એક પ્રકારના સહ સંયોજક બંધ છે, એનો પ્રકાર છે, એક પ્રકારનો શું છે, સહસંયોજક બંધ છે। તો એન ગ્લાયકોસિડિક બંધ એ એક જાતનો સહસંયોજક બંધ છે, એના કારણે પેન્ટોઝ શર્કરા અને નાઇટ્રોજન બેઝ છે એ જોડાય છે। તો ન્યુક્લિયોસાઇડ, તમને એવો પ્રશ્ન પૂછાય કે ન્યુક્લિયોસાઇડમાં કયો બંધ જોવા મળે, તો ન્યુક્લિયોસાઇડ છે પછી રિબોન્યુક્લિયોસાઇડ હોય કે ડીઓક્સીરિબોન્યુક્લિયોસાઇડ, ન્યુક્લિયોસાઇડ બે રચનાથી બને, પેન્ટોઝ શર્કરા અને નાઇટ્રોજન બેઝ, તો આ જે બંધ હશે ન્યુક્લિયોસાઇડમાં એ કયો હશે, એન ગ્લાયકોસિડિક બંધ જોવા મળશે। તો આ રચના થઈ ગઈ ન્યુક્લિયોસાઇડની। હવે ન્યુક્લિયોસાઇડમાંથી ટાઇડ થઈ જશે, આ ન્યુક્લિયોસાઇડ છે ને એમાંથી આપણે ભણીએ આગળ ન્યુક્લિયોટાઇડ, ન્યુક્લિયોટાઇડ અહીંયા પણ ન્યુક્લિયોટાઇડ બતાવી દઈએ,
ન્યુક્લિઓટાઇડ. ન્યુક્લિઓસાઇડ છે એમાંથી ન્યુક્લિઓટાઇડ કેવી રીતે બને? એક જ ફેરફાર થઈ જાય ન્યુક્લિઓસાઇડમાં અને એમાંથી બની જાય ન્યુક્લિઓટાઇડ. એક વસ્તુ જોડાઈ જાય વધારાની એટલે ન્યુક્લિઓટાઇડ બની જાય. અને શું જોડાશે? તો કે એની સાથે ફોસ્ફોરિક એસિડ, ફોસ્ફેટ સમૂહ છે એ તરીકે ફોસ્ફેટ તરીકે જોડાઈ જશે. હવે ફોસ્ફેટનું જોડાણ ક્યાં થશે? જેમ આપણે જોયું કે નાઇટ્રોજન બેઝ પહેલા નંબરના સ્થાનેથી જોડાય, તો ફોસ્ફેટ છે ને એ પાંચમા કાર્બનેથી જોડાશે, એટલે અહીંયા ઉપર જોડાશે. અહીંયા ફોસ્ફેટ છે એ જોડાઈ જશે, ફોસ્ફેટ આયન અહીંયા જોડાઈ જશે. બરાબર, તો પાંચમા કાર્બન છે ત્યાં ફોસ્ફેટ જોડાશે, પણ એ કોઈક ચોક્કસ બંધ વડે જોડાય. તો એ બંધ કયો હશે? તો ફોસ્ફેટ અને જે કાર્બન જોડાશે, અહીંયા આપણે આમ બતાવીએ કે આ કાર્બન છે અને એની સાથે આ ફોસ્ફેટનું જોડાણ થયું. બરાબર, આમ ડાયરેક્ટ બતાવીએ તો આમ, બાકી આપણે આ રીતે બતાવીએ કે આની આ કાર્બન બતાવવો હોય તો આ રીતે કે આ કાર્બન છે એની સાથે આ ફોસ્ફેટનું જોડાણ થયું. તો ફોસ્ફેટ છે એ કયા બંધ વડે જોડાણો? તો આ જે બંધ છે અહીંયા બતાવો કે આનો બંધ બતાવો, બે એક જ પ્રકારના છે. અને એ બંધ છે એ એસ્ટર બંધ છે. એસ્ટર બંધ છે પણ કોની સાથે જોડાણ કરે? ફોસ્ફેટ સાથે. એટલે એને આ એસ્ટર બંધ છે એને આપણે ફોસ્ફો એસ્ટર બંધ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા કયો જોવા મળશે? ફોસ્ફો એસ્ટર બંધ જોવા મળશે. અને હવે ત્રણ એકમોથી બનેલી રચના, કઈ કઈ ત્રણ એકમો? પેન્ટોઝ શર્કરા, નાઇટ્રોજન બેઝ અને ફોસ્ફેટ. આ ત્રણ એકમોથી બનેલી રચનાને આપણે કહેશું ન્યુક્લિઓટાઇડ. આ છે રિબોન્યુક્લિઓટાઇડ. આમાં પણ ત્રણ કઈ? તો કે પેન્ટોઝ શર્કરા, નાઇટ્રોજન બેઝ, ફોસ્ફેટ. આ ત્રણથી બનતી રચના ન્યુક્લિઓટાઇડ. અને આ છે એ ડિઓક્સિરિબોન્યુક્લિઓટાઇડ તરીકે આપણે ઓળખીએ. હવે આવા એક એક એકમ છે, આવા પ્રકારના રિબોન્યુક્લિઓટાઇડના એક એક એકમ એકબીજા સાથે જોડાઈ જાય અને જે શૃંખલા બને એને આપણે કહીએ આરએનએ. આની અંદર છે એ આવા એક એક એકમ છે, એવા ન્યુક્લિઓટાઇડ, ડિઓક્સિરિબોન્યુક્લિઓટાઇડના એકમો છે એ એકબીજા સાથે જોડાય તો ડીએનએ બનતો નથી. પણ આવી બે શૃંખલા છે એ એકબીજા સાથે જોડાય અને એ પણ ચોક્કસ રીતે ચોક્કસ આવા વળાંકથી જોડાય અને એ છે આખી રચનાને આપણે કહીએ ડીએનએ. તો આમાં આવા ન્યુક્લિઓટાઇડવાળી બે શૃંખલા છે અને આની અંદર રિબોન્યુક્લિઓટાઇડની એક શૃંખલા, આમાં ડિઓક્સિરિબોન્યુક્લિઓટાઇડની બે શૃંખલા છે એ જોવા મળે છે. તો અહીંયા આપણે એની જે કંઈ બેઝિક માહિતી છે ડીએનએ અને આરએનએની એ ભણ્યા. આની અંદરની બાબતો છે એ પહેલાં આપણે જે ભણ્યા એને ફરીથી એકદમ શોર્ટમાં લખી નાખીએ. પહેલું છે એને આપણે કહેશું ન્યુક્લિઓસાઇડ. ન્યુક્લિઓસાઇડમાં કોણ હોય? પેન્ટોઝ શર્કરા પ્લસ નાઇટ્રોજન બેઝ. પેન્ટોઝ શર્કરા અને નાઇટ્રોજન બેઝ છે એ બે જ વસ્તુ છે એની અંદર. તો એની રચના છે એ આ ટાઈપની થશે, પેન્ટોઝ શર્કરા અને અહીંયા છે એ નાઇટ્રોજન બેઝ. આ રીતનો ન્યુક્લિઓસાઇડ કહેવાશે. હવે ન્યુક્લિઓટાઇડ, ન્યુક્લિઓટાઇડ, ન્યુક્લિઓટાઇડમાં પેન્ટોઝ શર્કરા પ્લસ નાઇટ્રોજન બેઝ પ્લસ ફોસ્ફેટ. તો આ પ્રકારની રચના છે પેન્ટોઝ શર્કરા, નાઇટ્રોજન બેઝ અને ફોસ્ફેટ. આ પ્રકારની રચનાને આપણે શું કહેશું? ન્યુક્લિઓટાઇડ. હવે ન્યુક્લિઓસાઇડમાં એક જ બંધ જોવા મળશે અને એ બંધ કયો છે? એન ગ્લાયકોસિડિક, જે એક પ્રકારનો સહસંયોજક બંધ છે. જ્યારે ન્યુક્લિઓટાઇડ છે એની અંદર આ બંધ તો જોવા મળશે જ, એન ગ્લાયકોસિડિક, પ્લસ એક વધારાનો બંધ જોવા મળશે એ ફોસ્ફો એસ્ટર બંધ. બરાબર, તો આ રીતના આપણે ન્યુક્લિઓટાઇડમાં બે બંધ જોવા મળશે બે ટાઈપના અને ન્યુક્લિઓસાઇડમાં એક જ ટાઈપનો બંધ જોવા મળશે. તો ડીએનએ અને આરએનએ છે એની અંદરની માહિતી છે એ આપણે સમજ્યા. બે સરખા જ છે પણ ડિફરન્સ છે એને આપણે અહીંયા ધ્યાનમાં રાખીએ. આરએનએમાં રિબોઝ શર્કરા, આની અંદર છે એ ડીઓક્સી
રિબોઝ શર્કરા. આની અંદર છે એ જી સી અને યુ. આની અંદર આવશે એ જી સી અને ટી. બરાબર, આટલો જ ડિફરન્સ છે એ મેઇન એની અંદર જોવા મળે. અને આ એક જ શૃંખલા હોય અને આ છે એ કેવી હોય, બે શૃંખલાથી બને છે. રિબો ન્યુક્લિઓ ટાઇડની એક જ શૃંખલાથી બને અને આ છે ડીઓક્સી રિબો ન્યુક્લિઓ ટાઇડની બે શૃંખલાથી બને છે. બરાબર, તો મેઇન ડિફરન્સ છે એ આપણે જોયો. હવે ડીએનએની જ ખાસ આપણે વાત કરવાની, આરએનએની સમજૂતી લઈ લીધી. હવે જે કંઈ આપણે ભણવાનું છે એ ડીએનએ વિશે જ ભણવાનું છે. ડીએનએ છે એ બે શૃંખલાથી બને છે. તો એક શૃંખલા વિશે તો આપણને ખબર પડી ગઈ, પણ હજી આખી શૃંખલા આમ ખાલી આપણે આમ સમજ્યા કે આ રીતે બને, પણ એના જોડાણો કઈ રીતે થાય એ પણ આપણે સમજવું પડે. તો આ એક ભાગ છે એ આપણે અહીંયા બતાવીએ કે આ એક પેન્ટોઝ શર્કરા છે. આ એક પેન્ટોઝ શર્કરા, બરાબર, એની અંદર અહીંયા આપણે બતાવી દઈએ નાઇટ્રોજન બેઝ, અહીંયા બતાવી દઈએ આપણે ફોસ્ફેટ. હવે આ થઈ ગયો એક ન્યુક્લિઓટાઇડ. હવે બીજો ન્યુક્લિઓટાઇડ જોઈએ, કેમ કે શૃંખલામાં તો ઘણા બધા ન્યુક્લિઓટાઇડ હોય ને, તો આ છે એ બીજો ન્યુક્લિઓટાઇડ, એનો નાઇટ્રોજન બેઝ, એનો ફોસ્ફેટ. આ ત્રીજો ન્યુક્લિઓટાઇડ, એનો નાઇટ્રોજન બેઝ, એનો ફોસ્ફેટ. આવા છૂટા છૂટા એકમ તો આપણે ઘણા ગોઠવી દીધા, પણ એકબીજાને જોઈન્ટ કેવી રીતે કરવા, એકબીજા એ જોડાય તો આખી શૃંખલા બને ને. એક એક ભાગ તો છે, પણ એને જોડાણ છે એ ક્યાંથી હશે અને કઈ રીતનું હશે, તો ફરીથી પાછા કાર્બન એક બે ત્રણ ચાર અને પાંચમો કાર્બન, એક બે ત્રણ ચાર અને પાંચમો કાર્બન, એક બે ત્રણ ચાર અને પાંચમો કાર્બન થઈ ગયું. હવે આની અંદર તમે જોઈ શકો છો કે નાઇટ્રોજન બેઝનું જોડાણ પહેલા સ્થાનેથી, ફોસ્ફેટનું જોડાણ છે એ પાંચમા કાર્બન સાથે. એ તો આપણને ખબર પડી ગઈ, પણ આને આ બે કેમ જોડાતા હશે? તો આનું જોડાણ છે એક જે ન્યુક્લિઓટાઇડ છે આગળનો, એના ત્રણ નંબરનો કાર્બન એના પછીના ન્યુક્લિઓટાઇડના પાંચ નંબરના કાર્બન સાથે જોડાય છે. ત્રણ નંબરનો કાર્બન પાંચ નંબરના કાર્બન સાથે જોડાય, અહીંયા પણ ત્રણ નંબરનો કાર્બન પાંચ નંબરના કાર્બન સાથે જોડાય. આવી રીતે જોડાય એટલે આખી આમ સળંગ આખી એક શૃંખલા બની ગઈ. બરાબર, પણ પ્રશ્ન થાય કે આની અંદર આ બંધ કયો હશે, કેમ કે આગળના બે બંધના નામ આપણને ખબર છે. આ બંધ હતો એન ગ્લાયકોસિડિક, જે જાતનો સહસંયોજક બંધ હતો. આ બંધ હતો એ ફોસ્ફો એસ્ટર બંધ, એક પ્રકારનો એસ્ટર બંધ હતો. આ જે બંધનો બે વચ્ચે એનું નામ છે ફોસ્ફો ડાયએસ્ટર બંધ, ડાયએસ્ટર બંધ, કેમ કે બે બાજુ છે આ રીતના બંધ જોવા મળે છે, એટલે આને કહેશું ફોસ્ફો ડાયએસ્ટર બંધ. તમને એવો પ્રશ્ન હોય કે ન્યુક્લિઓટાઇડમાં નીચે પૈકી કયો બંધ જોવા નથી મળતો, ફોસ્ફોએસ્ટર બંધ, એન ગ્લાયકોસિડિક બંધ અથવા ફોસ્ફોડાયએસ્ટર બંધ, તો એક ન્યુક્લિઓટાઇડ સિંગલ હોય એમાં ફોસ્ફોડાયએસ્ટર બંધ ન હોય, પણ આખી શૃંખલા હોય તો એમાં આવા ફોસ્ફોડાયએસ્ટર બંધ હોય. તમને એવું પૂછાય કે ડીએનએ એક પોલિમર છે, તો એના મોનોમર ક્યાં બંધ વડે જોડાય? એક એક ભાગ છે મોનોમર, એ ક્યાં બંધ વડે જોડાય? એના મોનોમર એટલે ન્યુક્લિઓટાઇડ, તો એ ક્યાં બંધ વડે જોડાશે? ફોસ્ફોડાયએસ્ટર બંધ. બરાબર, આ એક શૃંખલા થઈ. હવે એની અંદર આપણે એના શૃંખલા છે એની ધ્રુવતા બતાવવી હોય, ધ્રુવ એટલે કે છેડો એનો, બરાબર, ટર્મિનલ. તો અહીંયા એની ધ્રુવતા બતાવવી હોય તો કઈ રીતે બતાવી શકીએ? કેમ કે ડીએનએ છે એમાં બે શૃંખલા છે, આવી રીતની બે શૃંખલા છે, આવી બે શૃંખલા છે એ એકબીજા સાથે અમળાઈ અથવા વીંટળાઈને, ચોક્કસ રીતે વીંટળાયેલી છે, પણ છે કેવી, સમાંતર, પણ પ્રતિસમાંતર. એક આ બાજુ જતી હોય તો એક એનાથી વિરુદ્ધ દિશામાં જતી હોય.
બે આમ એક લાઈનમાં આમ સમાંતર છે, પણ એક જ દિશામાં નથી જતી. એક ઊંધી હોય તો એક ચત્તી હોય, એમ આપણે કહીએ સાદી ભાષામાં. તો આ સીધી છે, ચત્તી છે, તો આ ઊંધી છે. બંને એકબીજા સાથે સમાંતર છે, પણ પ્રતિસમાંતર છે, વિરુદ્ધ દિશામાં છે એકબીજાની, અને ચોક્કસ રીતે વીંટળાયેલી છે. ધારો કે આ એક શૃંખલા, એનો આ ભાગ આમ ઉપર છે. તો હવે બીજી શૃંખલા આવશે તો એનો આ ભાગ છે એ આમ ઉપરનો છે, આ નીચેનો છે. તો હવે એના ધ્રુવતા, એના છેડા, એના ટર્મિનલ આપણે બતાવવા પડે. તો આ શૃંખલા ધારો કે આપણે કહીએ કે આમ સીધી છે, તો આનો ઉપરના ભાગ છે અહીંયા આપણે કયો છેડો લખશું, કયો એન્ડ લખશું? તો કે એમાં આપણને ઉપર કયો દેખાય? 5 નંબરનો કાર્બન. આપણે ઉપર આ રીતે જરાક લીટો કરીએ, આ છે આવી રીતે કર્યું હોય એને કેવી રીતે વંચાય? તો કે 5, એટલે 5 એન્ડ પણ કહેવામાં આવે, એન્ડ એટલે છેડો, 5 ડેશ પણ કહેવામાં આવે, અથવા 5 પ્રાઇમ પણ કહેવામાં આવે. વારંવાર બોલીશ એટલે યાદ રહી જશે, પહેલી વાર બધું લખીને સમજાવવું પડે. તો આ થયો 5 પ્રાઇમ, અથવા 5 ડેશ, અથવા 5 એન્ડ. તો નીચે તરફ કયો હશે? તો તમે જુઓ અહીંયા 5 નંબર છે, તો હવે નીચે આવતા રહ્યો, સાવ છેલ્લો હોય ન્યા નીચે કયો નંબર આવશે આ છેડે? તો કે ન્યા 3 નંબર આવશે, એટલે અહીંયા આપણે 3 ડેશ અથવા 3 પ્રાઇમ તરીકે, અથવા 3 એન્ડ તરીકે ઓળખીએ. હવે એના સાથેની સામેની જે શૃંખલા છે એ કેવી છે? તો કે પ્રતિસમાંતર છે. પ્રતિસમાંતર શૃંખલામાં એને આપણે એની સાથે જોઈન્ટ કરવી પડે. પહેલા તો પ્રતિસમાંતર એટલે ઊંધી શૃંખલા દોરવી પડે, અને ઊંધી શૃંખલા છે તો એની સાથે જોડાયેલી પણ હશે. કેમ કે આમ જોઈએ ને તો ડીએનએ નો અણુ એક જાતની નિસરણી જેવો છે. આપણે આમ કેમ નિસરણી, આપણી સાદી નિસરણી આ ટાઈપની હોય, એમાં આવા પગથિયા હોય, અને આ પગથિયા છે, અને આ એનું મેઇન માળખું કહી શકાય. આ છે એ શું કહેવાય? એનું મેઇન માળખું કહેવાય, અને આ વચ્ચે પગથિયા છે એ જોવા મળે. તો ડીએનએ નો અણુ એક જાતનો આમ સીડી ટાઈપનો છે. પણ કેવી સીડી છે? તમે જોઈ હશે ઘણા પાણીના ટાંકા હોય ને આમ, એની આમ ફરતી સર્પાકાર રીતના ગોઠવાયેલી સીડી હોય, એવી રીતની આખી છે આમ, એવી રીતની છે. પણ બે સીડી છે સામસામે, પેલામાં તો આમ એક જ હોય, અને એક પેલામાં આની કલ્પના કરીએ તો એક સીડી આમ આમ જાતી હોય ને બીજી પાછી આમ આમ આવતી હોય નીચે તરફ, એ ટાઈપની છે. પણ એની અંદર પણ આવા પગથિયા જેવા ભાગની કલ્પના કરી શકીએ. તો ડીએનએ છે એની અંદર આવા જે સીડી છે ને એ આપણી સાદી સીડી કરતા અલગ છે. કેવી રીતના? તો કે આની અંદર છે ને પગથિયા આમ અડધા અડધા છે. એક તો આ આ દિશામાં જાય, બીજી સીડી છે એ આમ ઉતરે છે, એના પગથિયા એ આવી રીતે અડધા અડધા છે. હવે આની ઉપર ચડવાની કે ઉતરવાની હિંમત કરી શકાય? આની ઉપર પગ રાખી શકાય આ ટાઈપની સીડી હોય તો? તો કે નહીં. એમ ડીએનએ છે એનો અણુ છે એ બનાવવો હોય તો આને ક્યાંક જોઈન્ટ કરવું પડે. તો આ છે ને આ સામસામેના આવા જોડાણો છે, એકબીજા સાથે ફિટ થઈ ગયેલા જોડાણો છે, અને એ જોડાણ છે એ હાઇડ્રોજન બંધ વડે રચાય છે. ટૂંકમાં આપણે કેટલો પાર્ટ દોર્યો? આપણે આટલો પાર્ટ દોર્યો, બરાબર. આ છે એ એના પગથિયા દર્શાવ્યા. નાઇટ્રોજન બેઝ છે એ પગથિયા તરીકે વર્તે છે, અને બાકીનો મુખ્ય ભાગ કોને કહી શકાય જે એનો આખો આધાર બનાવે છે? તો એ આધાર બનાવતો ભાગ આટલો છે. આ ખાલી પગથિયા ગણો તમે નાઇટ્રોજન બેઝ, તો પેન્ટોઝ શર્કરા અને ફોસ્ફેટ છે એ એનો આધાર બનાવે છે. તો અહીંયા આપણે એના માટેના શબ્દ છે લખી નાખીએ, આધાર, અથવા એને બેકબોન કહેવામાં આવે. બેકબોન તમે એમિનો એસિડમાં પણ ભણ્યા છો, મેઇન સ્ટ્રક્ચર, મેઇન માળખું જે બદલાતું ન હોય, બરાબર. ડીએનએ ની અંદર તમે જોશો તો આ બધી ડીઓક્સીરીબો પેન્ટોઝ શર્કરા આ બધા ફોસ્ફેટ એ બદલાઈ ગઈ? તો કે નહીં બદલાશે. શું? ફક્ત એજીસીટી એટલે કે નાઇટ્રોજન બેઝ બદલાતા જશે. તો આધાર અથવા બેકબોન છે એ બદલાતું નથી. એ સેના વડે બનેલું છે? તો કે એ બનેલું છે, આપણે દોરીને જ જેમ બતાવીએ એમ જ બતાવીએ, કે આ છે એ પેન્ટોઝ શર્કરાથી બનેલું છે. પેન્ટોઝ શર્કરા, અને અહીંયા શું આવશે? તો કે ફોસ્ફેટ. આ બંનેથી એનું બેકબોન બને છે. પેન્ટોઝ શર્કરા ફોસ્ફેટ, પેન્ટોઝ શર્કરા ફોસ્ફેટ, આટલું બેકબોન છે. હવે બેકબોન છે એમાં ઉપસી આવેલો ભાગ કયો? તો કે આ બન્યું આટલું,
આ શું બન્યું? આ ટાઈપની રચના બની, બેકબોન બન્યું. હવે એમાં ઉપસી આવેલો ભાગ વચ્ચે તરફ, અંદર તરફ ઉપસી આવેલો ભાગ કયો? તો કે અહીંયા આપણે બતાવીએ નાઇટ્રોજન બેઝ, તો એને પગથિયા તરીકે આપણે ગણીએ. નાઇટ્રોજન બેઝ છે એ પેન્ટોસર્કરા અને ફોસ્ફેટ વડે બનતા આધાર અથવા બેકબોનમાં અંદર તરફ ઉપસી આવેલો ભાગ છે એમ કહી શકાય. તો હવે આપણે એને સામેની વિરુદ્ધ શૃંખલાની સાથે જોઈન્ટ કરવાનો છે. વિરુદ્ધ શૃંખલા કેવી રીતે બતાવશું? તો અહીંયા આપણે આ ભાગ જે દોર્યો છે, તમે જાણો છો કે કોઈ પણની સાથે બંધ બેસતું આપણે કંઈક કરવું હોય તો એના માપનું હોવું જોઈએ. આની સાથે તમે આવો છેડો હોય કોઈનો, એ ફિટ કરો તો ફિટ થશે, લોક એન્ડ કી રિલેશન ઉત્સેચકોમાં તમે જાણો છો. પણ આની સાથે જો આ ટાઈપની રચના હોય તો ફિટ બેસી જાય. આ પ્રકારનો ભાગ છે તો એની સાથે આ ટાઈપની રચના હોય તો ફિટ બેસી જાય, બરાબર. આમાં શેપ આવા કોઈના નથી, આ તો જસ્ટ એને આપણે સાંકેતિક રીતે આમ બતાવીએ છીએ. પણ આની અંદર છે એના બંધારણો એવા હોવા જોઈએ કે એકબીજા સાથે એમના વચ્ચેના જોડાણો થઈ શકે. ટૂંકમાં આપણે બતાવીએ કે અહીંયા ધારો કે એ છે, આ છે, એ જી છે, આ સી છે, કોઈ પણ હોઈ શકે. એ જી સી ટી છે, એ ગમે એટલી સંખ્યામાં, ગમે એટલા ક્રમ, ગમે તે ક્રમે આવી શકતા હોય, બરાબર. કોઈ ડીએનએ હોય તો એમાં એ જી સી ટી ચાર પ્રકારના હોય, પણ એ ચાર પ્રકારના કેટલી વાર આવશે કંઈ નક્કી ન હોય, ગમે એટલા એના આડાવડા ક્રમ છે એ હોઈ શકે. હવે પહેલું છે કે આની સામે જે જોડાશે એની સાથે બંધ બેસતો આવતો હોય એવો જ જોડાશે. તો એ સામે કોણ બંધ બેસતું આવી શકે? તો એ નક્કી હોય, એ સામે હંમેશા ટી હોય એ બંધ બેસતો આવશે. અને આને હવે આપણે ઊંધી શૃંખલા બતાવી તો આપણે જોશું કે નાઇટ્રોજન બેઝ છે એ ક્યાં સ્થાને છે? પેલા કાર્બન સાથે છે. હવે દોરતી વખતે આપણે યાદ રાખશું કે આમ આમ ઝૂંપડી જેવું, ઘર જેવું લાગે છે, બરાબર. તો એનું આ ઉપરનું છાપરું આમ સીધું છે, તો અહીંયા શું કરી દેવાનું? ઊંધું. અહીંથી સીધું છાપરું શરૂ થાય તો આપણે અહીં સીધું છાપરા જેવો ભાગને ઉતારી લઈએ. થઈ ગયું. હવે આપણને ખબર પડી જાય કે આ ભાગ છે એને આ રીતે દર્શાવી દઈએ, એટલે આ ઊંધી શૃંખલા થઈ ગઈ, ઊંધી પેન્ટોસર્કરા થઈ ગઈ. કાર્બનના સ્થાન તો કે આ પહેલું છે, છાપરા જેવું છે, અહીંયા ઝીરો આપણે દર્શાવીએ અહીંયા. અને આ ક્યુ આવશે? ચોથું. આ ત્રીજું, આ બીજું સ્થાન. હવે ક્યાં સ્થાનેથી ફોસ્ફેટ છે? તો કે પાંચમા સ્થાને પહેલું ઝીરો, ફોર, થ્રી, ટુ અને જે વન છે, બરાબર. ફોર સ્થાન છે અહીંથી પાછું પાંચમો કાર્બન. હવે આપણે જાણીએ કે પાંચમા સાથે ફોસ્ફેટ છે તો અહીંયા ફોસ્ફેટ ક્યાં લગાડશું? અહીંયા ઊંધો લગાડી દીધો, ફોસ્ફેટ. થઈ ગયું. આ એક થઈ ગયું. હવે આ સાઈડનું આપણે બેકબોન બનાવીએ. બીજી સર્કરા પણ આપણે માપ અહીંયા કરી લઈએ કે આની સામે આવશે, બરાબર. જી સામે હંમેશા સી આવશે. તો આ ભાગ છે એને હવે તમને દોરતા ફાવી જાય આ રીતે, એને આપણે બતાવી દઈએ. ઝીરો, વન, ટુ, થ્રી, ફોર, ફાઈવ અને અહીંયા જોડી દઈએ ફોસ્ફેટ. સી હોય તો એની સામે જી આવે અને આ રીતના એનું બેકબોન બનાવી દીધું. અહીંયા ફોસ્ફેટ થઈ ગયું, પાંચ નંબર. હવે આ થઈ ગયું, પણ જોડવું પડે. કોણ જોડાય? ત્રણ અને પાંચ. આનો પાંચમો કાર્બન આના ત્રીજા કાર્બન સાથે જોડાશે. આ પાંચમો અને ત્રીજો ફોસ્ફોડાયસ્ટર બનતી, આ પાંચમો અને અહીંયા આપણે કહેશું ચોથો, ત્રીજો, બીજો, પહેલો, ઝીરો. તો આનો પાંચમો અને ત્રીજો જોડાઈ ગયા. થઈ ગયા, બે બાજુથી જોડાઈ ગયા. નિસરણી છે એ આમ આ રીતની થઈ ગઈ, આખી આ બાજુથી પણ આ રીતની થઈ ગઈ. પણ હવે વચ્ચે જોઈન્ટ કરવાનું છે. સામસામ આવી ગયા પણ જોઈન્ટ તો કરવા પડે. લોખંડની સીડી હોય તો વેલ્ડિંગ કરવું પડે પગથિયા વચ્ચે, નકર તો નમી જાય. એવી રીતે અહીંયા જોઈન્ટ કરવું પડશે. તો જોઈન્ટ કયા બંધ વડે થશે? તો કે હાઇડ્રોજન બંધ વડે. અને હાઇડ્રોજન બંધ છે એ અને ટી વચ્ચે બે આવશે, જી અને સી વચ્ચે ત્રણ આવશે, સી અને જી વચ્ચે ત્રણ આવે. તો આ બંધ છે, અથવા અહીંથી આપણે દર્શાવીએ આ બંધને શું કહેવાશે? હાઇડ્રોજન બંધ, બરાબર. તો હવે તમે જોઈ શકો છો કે ડીએનએ ક્યારે કહી શકીએ? બે શૃંખલા પ્રતિ સમાંતર રહેલી બે શૃંખલા એકબીજાને વીંટળાય તો જ આપણે એને આખો ડીએનએ નો અણુ કહી શકીએ. તો ડીએનએ ના અણુમાં કેટલા બંધ જોવા મળે? તો ડીએનએ ની અંદર ચાર પ્રકારના બંધ જોવા મળે. પહેલો હતો એન ગ્લાયકોસિડિક,
બીજો હતો ફોસ્ફો એસ્ટર, ત્રીજો હતો ફોસ્ફો ડાયએસ્ટર અને ચોથો પ્રકાર હાઇડ્રોજન બંધ. બરાબર, આટલા બંધ છે એ ડીએનએના અણુમાં જોવા મળે. હવે આ જે એ અને જી કોણ કોની સાથે જોઈન્ટ થઈ શકે એ આપણે અહીંયા લખીએ, કોણ કોની સાથે જોઈન્ટ થઈ શકશે. તો એ છે એ હંમેશા જી સાથે જોડાઈ શકે, તો જી હોય એ સાથે, સોરી એ છે એ ટી સાથે જોડાઈ શકે, તો ટી હોય એ સાથે જોડાઈ શકે, જી હોય એ સી સાથે જોડાય, તો સી હોય એ જી સાથે જોડાય. પણ બધા જે જોડાણો થશે એ હાઇડ્રોજન બંધ વડે જ થશે. પણ એની અંદર એ અને ટી વચ્ચે બે, ટી અને એ વચ્ચે બે, સી અને જી વચ્ચે ત્રણ. આપણે એક જ વખતમાં યાદ રાખી લઈએ, ઘણીવાર સિમ્પલ બાબત છે ને એ એક્ઝામ ટાઈમે ઘણીવાર કન્ફ્યુઝન થઈ ગયું હોય, કોઈ તાડાવડું થઈ જાય, નાની એવી બાબત, સાવ સહેલી બાબત, આવી રીતે આડાવડું થઈ શકે. તો આપણે એક જ વસ્તુ યાદ રાખશું, જી થ્રી બધાને યાદ રહી જાય. બરાબર, જી થ્રી એટલે જી થ્રી નો મતલબ કે જ્યાં જી હોય ને ત્યાં ત્રણ હાઇડ્રોજન બંધ આવશે, જી હોય ત્યાં ત્રણ હાઇડ્રોજન બંધ આવશે. એટલે સી તો એની સાથે જ હોય, સી હોય કે જી હોય એ બે કેટલાથી જોડાય, ત્રણ. અને એ અને ટી કેટલાથી જોડાશે, બે, બે ટી અથવા જી થ્રી, આ રીતે તમે યાદ રાખી શકો. થઈ ગયું. હવે આવું કોણે કીધું હશે કે આ જ આની સાથે જોડાય કે આ જ આની સાથે જોડાય? તો એ વૈજ્ઞાનિકનું નામ છે ઇરવિન ચારગાફ નામના જે વૈજ્ઞાનિક છે, એણે કોણ કોની સાથે જોડાય એના નિયમ છે એ આપેલા હતા. તો આટલું આખું આપણે ભણ્યા એ ડીએનએ વિશે. હજી આપણે એના જે ધ્રુવીતા આ સાઈડમાં બતાવી, એ જ રીતે આ સાઈડમાં સામેની જે ઊંધી શૃંખલા છે એમાં પણ બતાવી દઈએ. આ સીધી આમ ઉપર ગઈ તો આ શૃંખલા ક્યાં આવશે? નીચે આવશે. નીચે આવશે તો તમે જુઓ, એનો પાંચ નંબરનો કાર્બન અહીંયા છે, તો એનો ત્રણ નંબરનો કાર્બન આ છેડો ઉપર દેખાય, તો અહીંયા થ્રી પ્રાઇમ આવશે, અહીંયા ફાઈવ પ્રાઇમ આવશે. થઈ ગયું. તો હવે આ બંને શૃંખલા આમ તમે જોશો તો કેવી છે? સમાંતર જ છે ને, સમાંતર છે. પણ પાછી કેવી છે? આ છે એ આમ જઈને આમ જઈ, એટલે પ્રતિ સમાંતર છે. પણ અહીંયા આપણે આ જે દર્શાવ્યું છે એ ચોક્કસ એંગલથી આ પગથિયું ને આ પગથિયું એની વચ્ચે 36 અંશનો ખૂણો હશે, એટલે એ થોડા થોડા છે એમ વળતા જશે, અને એને કારણે આખી આમ સર્પાકાર જેવી કુંતલ છે આખું બનશે. ડીએનએ છે કે આરએનએ છે, બંને જમણા કુંતલ છે. એકાદ પોઈન્ટ લખી નાખું, ડીએનએ કેવું છે? તો કે જમણી, જમણું આવર્તન દર્શાવે છે, જમણું કુંતલ વલિત છે, જમણું કુંતલ વલિત છે. બરાબર, તો અહીંયા સુધી છે એ આપણે રાખીએ, નેક્સ્ટ લેક્ચરમાં ડીએનએ વિશેની માહિતી અને આગળનો પોઈન્ટ છે ભણશું.